નમસ્તે મિત્રો વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડિયો લઈને આવ્યા છીએ તમે જે આ વનસ્પતિ જોઈ રહ્યા છો તે વનસ્પતિ આયુર્વેદિક દૃષ્ટિમાં ખૂબ જ મહત્ત્વની છે તે ઉપરાંત ઘરેલું ઉપયોગ માટે પણ આ વનસ્પતિનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિને અર્શમાં એટલે કે મસા બાબતની સમસ્યા હોય જ્યારે કોઈ વ્યક્તિને અતિસાર એટલે કે ઝાડા બાબતની સમસ્યા હોય અને ઝીણા ઝીણા ઝાડાની ખૂબ જ પ્રમાણમાં સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી સાબિત થયેલી જોવા મળે છે તે ઉપરાંત કોઈને લવણ મેહ બાબતની સમસ્યા હોય કોઈ સ્ત્રીને ધાવણ રોકાઈ રોકાઈને આવતું હોય કોઈ વ્યક્તિને અર્શમાં એટલે કે વાયુના અનુલોમ બાબતની સમસ્યા હોય કોઈ સ્ત્રીને સુખેથી પ્રસવ કરાવવું હોય તો પણ આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે તે ઉપરાંત કોઈ પણ વ્યક્તિને ઠંડી કંપ અને જવર સાથે એટલે તાવ બાબતની સમસ્યા હોય તો પણ આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે તે ઉપરાંત આધાશીસી બાબતની સમસ્યા હોય તે ઉપરાંત અતિસાર અને સુખેથી પ્રસવ કરવાના બબ્બે જે પ્રયોગો છે એમાં અલગ અલગ પ્રયોગો અલગ અલગ વેદો દ્વારા આપવામાં આવેલા છે હવે આપણે આ વનસ્પતિ છે એના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને કાળી પાઠ તરીકે ઓળખવામાં આવે છે તે ઉપરાંત પાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દીમાં આ વનસ્પતિને પાઠ તરીકે ઓળખવામાં આવે છે સંસ્કૃતમાં જો આ વનસ્પતિનું નામ જોઈએ તો પાઠા અંબસ્થા અને પ્રાચીના એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિને લેટિનમાં સાયકલિયા પેલ્ટેટા તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિની ઓળખ બાબતની જો વાત કરીએ તો કાળીપાટના જે વેલા છે એ બારેમાસ જોવા મળે છે એ ઝાડની ઉપર ચડી ગયેલા જોવા મળે છે કાળીપાટની જે શાખાઓ છે એની ઉપર ઊભી લીટીઓ અને એની અંદર ઉપર વાળ એટલે કે રૂવાટીઓ જોવા મળે છે કાળીપાટના મૂળ છે ઘણા બધા ઊંડા હોય છે તે ઉપરાંત મજબૂત અને બેઠેલા જોવા મળે છે કાળીપાટના જે પાન છે એ આંતરે આવેલા જોવા મળે છે તેના પાનની સપાટી છે એ ઘેરા લીલા રંગની હોય છે અને એની નીચેની જે સપાટી છે એ ફિક્કા રંગની જોવા મળે છે ઉપરની સપાટી છે એ લીચી અને આછી અને આછી આછી એની અંદર રૂવાટી જોવા મળે છે અને નીચેની જે ભાગ છે એની અંદર વધારે પડતી રૂવાટી જોવા મળે છે કાળીપાટના જે વેલા છે એ નર અને માદા બંને સ્વરૂપમાં જોવા મળે છે અને તેને અલગ અલગ પ્રકારના ફૂલ આવતા જોવા મળે છે ફૂલનો જે રંગ છે એ પીલાશી લેતો લીલો રંગ હોય છે અને કાળીપાટના જે ફળ છે એ નાના નાના ઝુમખા સ્વરૂપમાં અને મગના જે દાણા આવે છે તેની જેવડા જોવા મળે છે એટલે આ કાળીપાટનો તમે વિડીયોમાં જોવો તે પ્રમાણે એના ફળ જોવા મળે છે અને આયુર્વેદમાં આ જે વનસ્પતિ છે એ ખૂબ જ ઉપયોગી છે એની આયુર્વેદિક ઉપયોગીતા જોતાં પહેલાં જો મિત્રો આ વિડિયો જોવામાં પ્રથમ વાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં હવે આ જે કાળી પાટ છે એની આયુર્વેદિક ઉપયોગિતામાં પ્રથમ જે પ્રયોગ છે એ ચરક દ્વારા આપવામાં આવેલો છે જ્યારે કોઈ વ્યક્તિને અર્શ બાબતની એટલે કે મસા બાબતની જો સમસ્યા હોય તો કાળી પાટના પાનનો રસ છાશ સાથે એટલે કે છાશ લઈ લેવાની છે એની સાથે જો પીવામાં આવે તો મસા છે એ એકદમથી મટી જાય છે ત્યારબાદ બે નંબરનો જે પ્રયોગ છે એ અતિસાર બાબતની સમસ્યા માટે એટલે કોઈ વ્યક્તિને ઝાડા બાબતની એટલે કે વધારે પડતા ઝાડા જતા હોય તે બાબતની જો સમસ્યા હોય તો દહીં અને દાડમ સાથે વઘારેલી જે કાળી પાઠ છે એની ભાજી સાથે જો ખાવામાં આવે તો ઝાડા એકદમથી બંધ થઈ જાય ત્રણ નંબરનો જે પ્રયોગ છે એ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે લવણ મેહની અંદર આ લવણ મેહ બાબતની જે સમસ્યા છે એમાં કાળી પાટ અને અગરનો કાઠો જો પીવામાં આવે તો આ લવણ મેહની સમસ્યા છે એમાં એકદમ રાહત થઈ જાય છે ત્યારબાદ ચાર નંબરનો જે પ્રયોગ છે એ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે જ્યારે જ્યારે કોઈ સ્ત્રીને ધાવણ રોકાઈ રોકાઈને આવતું હોય તે બાબતની જો સમસ્યા હોય તો કાળી પાઠનું મૂળ ત્રિકૂટુ સાથે જો પીવામાં આવે તો આ ધાવણ છે અટકી અટકીને આવતું હોય તે બાબતની સમસ્યા દૂર થઈ જાય છે ત્યારબાદ પાંચ નંબરનો જે પ્રયોગ છે એ વાઘભર દ્વારા આપવામાં આવેલો છે અર્ષ બાબતની જ્યારે સમસ્યા હોય એટલે કે વાયુના અનુલોમ બાબતની જો સમસ્યા હોય તો કાળીપાઠનું જો શાક ખાવામાં આવે તો અર્શ મટી જાય છે ત્યારબાદ છ નંબરનો જો પ્રયોગ આપણે જોઈએ તો ચક્રદત્ત દ્વારા આપવામાં આવેલો છે જ્યારે કોઈ સ્ત્રીને સુખેથી પ્રસવ કરાવવું હોય કાળીપાઠના મૂળનું ચૂર્ણ યોનિમાં રાખી મૂકવામાં આવે તો સુખેથી બાળકનું જે મુખ છે એ બહારમાં ભાગમાં આવી જાય છે અને સુખેથી પ્રસવ થઈ જાય છે તો સુખેથી પ્રસવ કરાવવા માટે આ જે ચક્રદત્તનો પ્રયોગ છે એ ખૂબ જ મહત્ત્વનો છે ત્યારબાદ સાત નંબરનો જે પ્રયોગ છે એ ભાવ પ્રકાશ દ્વારા આપવામાં આવેલો છે તે પણ અતિસાર અને ઝાડા બાબતની જો સમસ્યા હોય તો કાળી મૂળનું ચૂર્ણ ગાયના દહીં સાથે જો ખાવામાં આવે તો પણ અતિસારમાં રાહત થઈ જાય છે ત્યારબાદ આઠ નંબરનો જે પ્રયોગ છે તે પણ અતિસાર ઉપરનો બંગસેન દ્વારા આપવામાં આવેલો છે ઝાડા બાબતની જો સમસ્યા હોય કાળી જે પાન છે એને ભેંસની સાસ સાથે જો ખાવામાં આવે તો પણ ઝાડાની સમસ્યામાં એકદમ રાહત થઈ જાય છે ત્યાર ત્યારબાદ નવ નંબરનો જે પ્રયોગ છે એ વેદ મનોરમા દ્વારા આપવામાં આવેલો છે ઠંડી અને કંપ સાથે ઝવર બાબતની સમસ્યા એટલે કે તાવ બાબતની જો સમસ્યા હોય તો સવારમાં ત્રણ દિવસ સુધી લગાતાર કાળી મૂળ સાથે ઉકાળેલું દૂધ પીવામાં આવે તો આ ઠંડી સાથેનો જે તાવ છે એમાં એકદમ રાહત થઈ જાય છે ત્યારબાદ દસ નંબરનો જે પ્રયોગ છે એ ગદની ગ્રહ દ્વારા આપવામાં આવેલો છે જ્યારે કોઈ વ્યક્તિને આધાશીસી બાબતની સમસ્યા હોય ત્યારે કાળીપાટના મૂળનું નશ્ય જો આપવામાં આવે તો આ જે આધા શીશી છે એમાં એકદમ રાહત થઈ જાય છે ત્યાં અગિયાર નંબરનો પ્રયોગ છે તે પણ ગદની ગ્રહ દ્વારા આપવામાં આવેલો છે સુખેથી પ્રસવ કરાવવા માટે એટલે કે કાળીપાટના મૂળને ખાંડી અને તેનો લેપ બનાવી અને સ્ત્રીની નાભી એટલે કે ડૂટી ઉપર બસ્તી ઉપર અને યોની ઉપર જો ચોપડવામાં આવે તો પણ સુખેથી પ્રસવ થઈ જાય છે એટલે આયુર્વેદિક દૃષ્ટિમાં અને ઘરેલું ઉપયોગ માટે આ જે કાળીફાટ વનસ્પતિ છે એ માનવ શરીર માટે ખૂબ જ મહત્ત્વની છે અને આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં આપણે આપણા વનવગડા ચેનલની અંદર શો કરતાં પણ વધારે વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો મૂકેલા છે તે ઉપરાંત એને જૂના પુસ્તકો અને સરક સંહિતા સુશ્રુપ્પ્ત સંહિતા અને આદર્શ ગૂટી પ્રમાણે તમામ પ્રયોગો આપવામાં આવેલા છે જો મિત્રો તમને વનસ્પતિ અને વનસ્પતિની આયુર્વેદિક ઉપયોગી જેમાં રસ હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત